আসসালামু আলাইকুম। বিষয় গুজরাতি, ধরন ছ, পাঠ চার, লাখ বর্ণজার। বিদ্যার্থী মিত্রો, આગળના વિડિયોમાં આપણે પાઠની સમજૂતી જોઈ। હવે ભાગ 2 માં આપણે ટેક્સ્ટબુક એક્સરસાઇઝ જોઈશું। પેજ નંબર 17 ઉપર ટેક્સ્ટબુક એક્સરસાઇઝ આપેલી છે। તમે તમારું પાઠ્યપુસ્તક સામે રાખો તો જ તમને સમજ પડશે। पेज नंबर 16 ऊपर एक्सरसाइज नंबर 1 नीचे ना दरेक प्रश्नों ना उत्तर एक एक वाक्य में लखो। ए नोटबुक में लखवाना रहेशे। एक्सरसाइज नंबर 2 नीचे ना दरेक प्रश्नों ना उत्तर बे त्रण वाक्य में लखो। ए पण नोटबुक एक्सरसाइज में आवशे। अने एक्सरसाइज नंबर 3 कारण लखो। ए पण नोटबुक में आवशे। एक्सरसाइज नंबर 4 जोईए। એ ટેક્સ્ટબુક એક્સરસાઇઝમાં આવશે, જે તમારે પેન્સિલથી ટેક્સ્ટબુકમાં જ લખવાની રહેશે। એક્સરસાઇઝ નંબર 4 પેજ નંબર 17 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। સમાનાર્થી શબ્દ એટલે સમાન અર્થ ધરાવતા શબ્દો, સેમ મીનિંગ હોય, બંને શબ્દોનો અર્થ સરખો હોય, એને પર્યાયવાચી શબ્દ પણ કહેવામાં આવે। જોઈએ, એક માસ એટલે મહિનો, હડક શોક, પ્રિય વહાલું, આબરૂ ઇજ્જત, ભાગવું નાસું, વિશાળ મોટું। ફરી એક વખતે જોઈએ, માસ મહિનો, હડક શોક, પ્રિય વહાલું, આબરૂ ઇજ્જત, ભાગવું નાસું, વિશાળ મોટું। એક્સરસાઇઝ નંબર 5 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। વિરુદ્ધાર્થી શબ્દ એટલે વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દો, અહીં જે શબ્દો આપ્યા હોય એનાથી વિપરીત અર્થ હોય। દાખલા તરીકે ધ્યાન, બેધ્યાન, વિદાય, આગમન, વિશ્વાસુ, અવિશ્વાસુ, પાસે, દૂર। ઓપોઝિટ વર્ડ, વિપરીત અર્થ ધરાવતા શબ્દો, ધ્યાન, બેધ્યાન, વિદાય, આગમન, વિશ્વાસુ, અવિશ્વાસુ, પાસે, દૂર। નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। એક્સરસાઇઝ નંબર 6 એ નોટબુકમાં આવશે। જ્યારે આપણે નોટબુક એક્સરસાઇઝ સમજીશું ત્યારે આપણે બધા જ રૂઢિપ્રયોગના અર્થ અને વાક્ય પ્રયોગ સમજી લઈશું। આંખ વાળી લેવી એટલે દુઃખી હૃદયે વિદાય લેવી, ખાતર પડવું એટલે ચોરી થવી, દૂધે ધોઈલું એટલે વિશ્વાસપાત્ર, ચોખ્ખું, પાણી ફેરવવું એટલે આબરૂ કાઢવું। આપણે નોટબુક એક્સરસાઇઝ જ્યારે સમજીશું ત્યારે રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ વિસ્તારથી સમજીશું। એક્સરસાઇઝ નંબર 7 નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। આ બધી જ એક્સરસાઇઝ પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે। અહીં પાઠના આધારે આપણે લખવાનું છે કે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે। એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધ ધોયેલા છે। આ વાક્ય કોણ બોલે છે, વાણિયો બોલે છે અને લાખાને કહે છે। ક્યારે કહે છે, જ્યારે લાખો પૈસાના બદલામાં ડાગ્યાને મૂકે છે, પૈસાની શાનમાં ડાગ્યાને મૂકે છે ત્યારે કોણ બોલે છે, વાણિયો કહે છે। કોને કહે છે, લાખાને કહે છે કે શું બોલો છો, તમારા પૈસા તો કેવા છે, દૂધે ઢોયેલા છે, કે એકદમ વિશ્વાસપાત્ર છે, મને ખબર છે કે તમે સમયસર આપી જશો। બીજું વાક્ય છે, અરે રામ, આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું। આ સેન્ટેન્સ કોણ બોલે છે, લાખો મનોમન વિચારે છે। ક્યારે વિચારે છે, કે જ્યારે પૈસા આપવા માટે વાણિયા પાસે આવે છે ત્યારે રસ્તામાં એ સામેથી કોને જોવે છે, ડગ્યાને આવતો જુએ છે, કે કૂતરા જેવું આવતું દેખાય છે, ધ્યાનથી જોવે છે, પોતાનો વાહલો ડગ્ય હોય છે, ત્યારે મનોમન એવું વિચારે છે કે મારી ઇજ્જત ઉપર પાણી ફેરવ્યું। એને એવું થાય છે કે ડગ્યો પોતાની જાતે છૂટો થઈને આવી ગયો છે, ખરેખર ડગ્યો પોતાની જાતે છૂટો થઈને આવતો નથી। કોણે છૂટો કર્યો છે, વાણિયાએ, કેમ કે એનું ચોરાયેલું ધન પાછું અપાવ્યું માટે। એટલે આ વાક્ય કોણ બોલે છે, મનોમન વિચારે છે, લાખો મનોમન વિચારે છે કે આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું। હવે આગળની એક્સરસાઇઝ જોઈએ। એક્સરસાઇઝ નંબર 8
આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર ખરું કરો. અહીં બે શબ્દો આપેલા છે, વાક્ય આપેલું છે અને વાક્યમાં એક ખરો શબ્દ છે અને એક ખોટો છે. તો વાક્યને અનુરૂપ જે શબ્દ છે એની ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે. તો જોઈએ, પહેલું વાક્ય છે, કઈ શાન ને શાન, કઈ શાનમાં મૂક્યા વગર મળાથી પાય પણ લેવાય નહીં. કયું શાન આવશે? આવશે શાન એટલે ગીરું, એટલે કોઈક પૈસાના બદલામાં કોઈક વસ્તુને મૂકીએ એને શાન કહેવાય. બીજું છે, લાખાએ ડગ્યાને ઈશારો કર્યો, એટલે પહેલું આવશે ઈશારો કર્યો. ત્રણ, વાણિયાએ આ બધી વાત ચિટકી અને ચિઠ્ઠીમાં લખી, શું આવશે? ચિઠ્ઠી, ચિઠ્ઠીમાં લખીને ડગ્યાની કોટે બાંધે છે. ચોથું વાક્ય છે, આ કૂતરાએ મારી શાખ, શાખ એટલે ઇજ્જત, ઇજ્જત પર પાણી ફેરવ્યું. આ શાખ એટલે તો પેલી જે આંબાની કેરી આવે છે એ પાકીને જે શાખ ગળે એ અર્થ થાય છે, એટલે કયું શાખ આવશે? આ શાખ એટલે ઇજ્જત. આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. પાંચ, લાખો પૈસા આપવા ગયો, પૈસા આવશે. એક્સરસાઇઝ નંબર 9, નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં લખો. જેવી રીતે ઇંગ્લિશ ડિક્સનરીનો ઉપયોગ કરો છો એવી રીતે ગુજરાતીમાં શબ્દકોશ આવે છે. એ શબ્દકોશમાં તમારે શબ્દો શોધવા હોય કઈ રીતે શોધવા, તો શું જોવાનું? સૌથી પહેલા આપણે સ્વર વ્યંજન પ્રમાણે જવાનું. સ્વરને દરેક શબ્દનો પહેલો અક્ષર જોઈ લેવાનો. અહીં પ છે, ખ છે, ક છે, ઈ છે ને જી છે. સૌથી પહેલા સ્વરને અનુરૂપ કયો શબ્દ છે એટલે જુઓ. સ્વરને અનુરૂપ અહીં ઈશારો, એ સ્વર છે. ઈશારોનો પહેલો અક્ષર સ્વર છે એટલે સૌથી પહેલા ઈશારો આવશે. પછી એના પછી ક, ખ, ઘ, મૂળાક્ષર પ્રમાણે જવાનું. જે સ્વર અને વ્યંજન આપણે ભણી ગયા છે એના આધારે જવાનું. સૌથી પહેલા મૂળાક્ષર વ્યંજનમાં સૌથી પહેલા ક આવે એટલે કૂતરો આવશે, પછી ખ આવે એટલે ખાટર આવશે, પછી જ આવે એટલે જીવ, અને લાસ્ટમાં પીઠ. આ બધા શબ્દો તમારે શબ્દકોશના શબ્દકોશમાંથી શોધવા હોય તો આ રીતે તમે શોધી શકો. મૂળાક્ષરના ક્રમમાં તમારે જવાનું તો જલ્દી તમને મળી જાય. અહીં તમારી ટેક્સ્ટબુક એક્સરસાઇઝ પૂર્ણ થાય છે. જઝાકલ્લા, થેન્ક યુ. સલામ અલૈકુમ. વિષય ગુજરાતી, ધોરણ 6, પાઠ 4, લાખો વણજાણ. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં આપણે પાઠની સમજૂતી જોઈ, ભાગ 2માં ટેક્સ્ટબુક એક્સરસાઇઝ જોઈ, હવે ભાગ 3માં CW એક્સરસાઇઝ જોઈશું. ટેક્સ્ટબુક એક્સરસાઇઝ તમારે પેન્સિલથી ટેક્સ્ટબુકમાં જ લખવાની રહેશે અને CW એક્સરસાઇઝ તમારે પેનથી નોટબુકમાં લખવાની રહેશે. સારા અક્ષરે તમારે નોટબુકમાં લખવાની. હવે જોઈએ આપણે CW એક્સરસાઇઝ. શબ્દ સમજૂતી. સૌથી પહેલા તમારે CW માં ટાઇટલ લખવાનું, પાઠ 4, લાખો વણજાર. પછી એક લાઈન છોડીને હેડિંગ લખવાનું, શબ્દ સમજૂતી. તો જો અહીંયા શબ્દ સમજૂતી પેજ નંબર 16 ઉપર આપેલી છે. ભીર પડવી, તંગી જણાવવી. ખાતે મંડાવી એટલે ચોપડામાં કોઈના નામનો હિસાબ લખાવો. મેં તમને કહ્યું કે પહેલાના સમયના પહેલાના લોકો શું કરતા હતા, જ્યારે દુકાન પર વસ્તુ લેવા જાય એટલે વસ્તુ લઈ લે અને ચોપડામાં નામ લખાવીને પૈસા લખાવી લે, પછી મહિનો પૂરો થાય ત્યારે એ હિસાબ ચૂકતે કરી દે, એને ખાતે મંડાવું કહે. ખાતું ખોલાવે, જે રીતે આપણે બેંકમાં ખાતું ખોલાવીએ છીએ એમાં આપણે પૈસા જમા પણ કરાવી શકીએ અને લઈ શકીએ, એવી રીતે પહેલાના લોકો દુકાનમાં આ રીતે ખાતું ખોલાવતા હતા. બધા જ પૈસા એકી સાથે મહિનો પૂરો થાય ત્યારે આપી દે, એને ખાતે મંડાવી કહેવાય. પગેરું, પગનું નિશાન. શક એટલે આબરૂ, ઇજ્જત. આ બધા શબ્દો તમે સમાનાર્થી શબ્દોમાં પણ લખી શકો. શાન, ગીરું. કોઈક પૈસા લઈએ એને એના બદલામાં આપણે કંઈક કોઈક વસ્તુ આપીએ એને ગીરું કહેવાય. અકબંધ, હટો, તેટલોસ. ફિટકાર, ધિક્કાર, ગુસ્સો. લાડ, વહાલ. વિશ્વાસુ, વફાદાર. પસ્તાવો એટલે પસ્તાતા થાય તે. ફરી એક વખત જોઈએ. ભીર પડવી, તંગી જણાવવી. ખાતે મંડાવી, ચોપડામાં કોઈના નામનો હિસાબ લખાવો. પગેરું, પગનું નિશાન. શક, આબરૂ.
સાન ગીરો અકબંધ હતો તેટલો જ ફિટકાર ધિક્કાર લાડ વહાલ વિશ્વાસુ વફાદાર પસ્તાવો પશ્ચાતાપ રૂઢિપ્રયોગ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં રૂઢિપ્રયોગ પૂછાય છે નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો જોઈએ અહીં આપણે આંખ વાળી લેવી દુઃખી હૃદયે વિદાય લેવી એનો અર્થ થાય છે હવે આપણે વાક્ય શેના ઉપરથી બનાવવાનું જે મેઇન રૂઢિપ્રયોગ હોય એના ઉપરથી વાક્ય બનાવવાનું તો જોઈએ દગ્યાએ સીટ પાસે મૂકી દગ્યાને શેઠ પાસે મૂકી લાખાએ આંખ વાળી લીધી એટલે કે દુઃખી હૃદયે પછી વિદાય થઈ જાય છે બીજું છે ખાટર પડવું ચોરી થવી વાક્ય શેઠને ઘેર એક રાત્રે ખાટર પડ્યું ત્રણ દૂધે ધોયેલું વિશ્વાસ પાત્ર વાક્ય તમને આપેલા પૈસા તો દૂધે ધોયેલા છે વાણીઓ કહે છે ને લાખા વણજાવાની કે તમારા પૈસાથી કેવા છે વિશ્વાસપાત્ર છે મને વિશ્વાસ છે કે તમે સમયસર આપી જશો ચાર આંખ ફળી જવી ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી વાક્ય રસ્તા ઉપર ડગ્યાને આવતો જોઈ લાખાની આંખ ફળી ગઈ પાંચ પાણી ફેરવવું આબરૂ કાઢવી વાક્ય દીકરાએ ચોરી કરી એટલે પિતાની શાખ પર પાણી ફેરવ્યું પિતાની શાક ઉપર પાણી ફરી ગયું એવું લખો તો પણ ચાલ છ આંખ બતાવી ગુસ્સો પ્રગટ કરવો દીકરો પરીક્ષામાં નાપાસ થયો તો પિતાએ આંખ બતાવી છ ભારે હૈયે દુઃખી હૃદયે વાક્ય દગ્યાને જોઈ લાખાએ ભારે હૈયે વિદાય લીધી ફરી એક વખત જોઈએ આંખ વાળી લેવી દુઃખી હૃદયે વિદાય લેવી દગ્યાને શેઠ પાસે મૂકી લાખાએ આંખ વાળી લીધી ખાટર પડવું ચોરી થવું શેઠને ઘેર એક રાત્રે ખાટર પડ્યું દૂધે ઢોયેલું વિશ્વાસ પાત્ર તમને આપેલા પૈસા તો દૂધે ઢોયેલા છે ચાર આંખ ફળી જવી ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી રૂઢિપ્રયોગમાં તમારે શું ધ્યાન આપવાનું એનો અર્થ લખવાનો અને જ્યારે તમે વાક્ય બનાવો ત્યારે મેઇન રૂઢિપ્રયોગ જે હોય એની ઉપરથી જ વાક્ય બનાવવાનું જો તમે અર્થ ઉપરથી વાક્ય બનાવશો તો તમારો રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ ખોટું પડશે માર્ક્સ તમને મળે નહીં આંખ ફળી જવી ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી વાક્ય રસ્તા ઉપર દગ્યાને આવતો જોઈ લાખાની આંખ ફળી ગઈ પાંચ પાણી ફેરવવું આબરૂ કાઢવી વાક્ય દીકરાએ ચોરી કરી પિતાની શાક પર પાણી ફેરવી પાણી ફળી ગયું છો આંખ બતાવી ગુસ્સો પ્રગટ કરો દીકરો પરીક્ષામાં નાપાસ થયો તો પિતાએ આંખ બતાવી છો ભારે હૈયે દુઃખી હૃદયે વાક્ય દગ્યાને જોઈ લાખાએ ભારે હૈયે વિદાય લીધી પ્રશ્ન ઉત્તર પેજ નંબર 16 ઉપર આપેલા છે જોવા નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો પરીક્ષામાં પણ આવા પ્રશ્નો પૂછાય છે તો જોઈએ ક્વેશ્ચન નંબર 1 લાખો વાણિયા પાસે શા માટે ગયો જવાબ એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો 2 લાખાએ ડાગ્યાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો જવાબ લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા હતા પૈસાની સ્થાનમાં ડાગ્યાને વાણિયાને ત્યાં મૂક્યો ખાલી તમે એટલું પણ લખી શકો કે પૈસાની સ્થાનમાં લાખાએ પૈસાની સ્થાનમાં દગ્યાને વાણિયાને ત્યાં મૂક્યો 3 દગ્યાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું જવાબ દગ્યાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ઢોટિયું મોઢામાં પકડી ખેંચવા માંડ્યું ક્યારે જ્યારે શેઠની ઘેર ચોરી થાય છે ત્યારે ધન બતાવવા માટે દગ્યો શું કરે છે વાણિયાનું ઢોટિયું મોઢામાં પકડીને ખેંચે છે કારણ કે કોઈનું પણ ધ્યાન દગ્યા તરફ જતું નથી 4 શેઠે દગ્યાની કોટે શું બાંધ્યું જવાબ શેઠે દગ્યાની કોટે એક ચિઠ્ઠી બાંધી 5 દગ્યો ઘડી પર થંભી ગયો કેમ થંભી જાય છે જવાબ દગ્યાને આવતો જોઈ લાખાએ આંખ બતાવીને ફિટકાર આપ્યો એટલે કે ગુસ્સો વ્યક્ત કર્યો તેથી દગ્યો ઘડી પર થંભી ગયો જવાબ દાગાસર ક્યાં આવેલું છે દાગાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે
ફરી એક વખતે જોઈ લે, લાખો વાણિયા પાસે શા માટે ગયો? એક વાર અચાનક ભીડ પડવાથી, એટલે કે પૈસાની તંગી જણાવવાથી, તંગી આવવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો. ખાલી તમે એટલું પણ લખી શકો, લાખો વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો. બે, લાખાએ ડાકિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? જવાબ, લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા હતા તો પૈસાની શાનમાં ડાકિયાને વાણિયાને ત્યાં મૂક્યો. ત્રણ, ડાકિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? જવાબ, ડાકિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ઢૂંઢ્યું મોઢામાં પકડી ખેંચવા માંડ્યું. ચાર, શેઠે ડાકિયાની કોટે શું બાંધ્યું? જવાબ, શેઠે ડાકિયાની કોટે એક ચિઠ્ઠી બાંધી. પાંચ, ડાકિયો ઘડી પર થંભી ગયો. ડાકિયાને આવતો જોઈ લાખાએ આંખ બતાવીને ફિટકાર આપ્યો, તેથી ડાકિયો ઘડી પર થંભી ગયો. કારણ કે ડાકિયોનો કશો આંખ હતો નહીં, છતાં પણ માલિકે ગુસ્સો વ્યક્ત કર્યો માટે એ થંભી જાય છે. છોડ, દાગાસર ક્યાં આવેલું છે? દાગાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. ક્વેશ્ચન નંબર ટુ, બે ત્રણ વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો. સૌથી પહેલા આપણે એક વાક્યના પ્રશ્ન ઉત્તર જોયા, હવે આપણે બે ત્રણ વાક્યના પ્રશ્ન ઉત્તર જોઈશું. ક્વેશ્ચન નંબર વન, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? જવાબ, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું, શેઠ મહિનો પૂરો થતા રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી દાગ્યાને તમારે ત્યાં મૂકી જાઉં છું. ફરી જોઈએ, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? જવાબ, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું, શેઠ મહિનો પૂરો થતા રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી દાગ્યાને તમારે ત્યાં મૂકી જાઉં છું. ક્વેશ્ચન નંબર ટુ, ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું, શી રીતે? જવાબ, ખોવાયેલું ધન દાગ્યાએ પાછું અપાવ્યું. ચોરે ધન જ્યાં સંતાડ્યું હતું તે જગ્યા દાગ્યાએ શેઠને બતાવી, ત્યાં ખૂટતા બધો જ માલ અકબંધ મળી આવ્યો. દાગ્યો બોલી નથી શકતો, એટલે એણે શું કર્યું કે એણે વાણિયાનું ઢૂંઢ્યું મોઢામાં પકડીને ખેંચ્યું અને પછી વાળા પાસે લઈ ગયો અને પગથી જમીન ખોટાડવા માંડ્યો. તો ત્યાં ખોદ્યું તો ચોરે જે ધન સંતાડ્યું હતું એ બધું ધન ત્યાંથી મળી આવ્યું. ક્વેશ્ચન નંબર થ્રી, ફરી એક વખત જોઈ લે, ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું? ખોવાયેલું ધન દાગ્યાએ પાછું અપાવ્યું. ચોરે ધન જ્યાં સંતાડ્યું હતું તે જગ્યાએ દાગ્યાએ શેઠને બતાવી અને ત્યાં ખોટતા જ બધો જ માલ અકબંધ મળી આવ્યો. ક્વેશ્ચન નંબર થ્રી, વાણિયાએ દાગ્યાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? જવાબ, લાખાએ જે પૈસા ઢીર્યા હતા એથી અનેક ગણું ધન દાગ્યાએ વાણિયાને પાછું અપાવ્યું. વાણિયાના હરખનો પાડ ન રહ્યો, તેથી વાણિયાએ દાગ્યાને વહેલો છૂટો કરવાનું વિચાર્યું. લાખા વણઝારાએ પૈસાની શાનમાં દાગ્યાને વાણિયાને ત્યાં મૂક્યો હતો કે જ્યારે હું તમને પૈસા આપવા જાઉં ત્યારે મારા દાગ્યાને લઈ જઈશ. પરંતુ વાણિયાએ શું વિચાર્યું કે મને જેટલા પૈસા લાખો નથી લઈ ગયો એનાથી વધારે મને મારું ધન દાગ્યાએ પાછું અપાવ્યું, એટલે એના હરખનો પાર ન રહ્યો અને એને એવું વિચાર કે મારે હવે દાગ્યાને વહેલો એના ધણી ભેગો કરી દેવો જોઈએ, એટલે દાગ્યાને વહેલો છૂટો કરવાનું વિચારે છે. ક્વેશ્ચન નંબર ફોર, પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? જવાબ, પૈસા ચૂકવવા નીકળેલા લાખો અડધે રસ્તે આવ્યો તો સામેથી એને કંઈક કૂતરા જેવું આવતું દેખાયું. ઢાળીને જુએ છે તો પોતાનો વહેલો દાગ્યો જ હતો. એની પાસે લાખા વણઝારા પાસે પૈસાની છૂટ થઈ, એટલે સમય કરતા પહેલા એને વિચાર્યું કે મારે વાણિયાને પૈસા આપી દેવા જોઈએ. તો એ વાણિયાને પૈસા આપવા માટે આવે છે ત્યારે સામેથી એને કંઈક કૂતરા જેવો અડધે રસ્તે સામેથી કોઈક કૂતરા જેવો આવતું દેખાય તો ઢાળીને જોયું તો એનો વહાલો દાગ્યો જ હતો. લાખો એમ વિચારે છે કે દાગ્યો એની જાતે છૂટો થઈને આવ્યો છે, એટલે એને કે મારી શાખ ઉપર ઇજ્જત ફેરવી એવું લાખાને લાગે છે. પ્રશ્ન ત્રણ, કારણો લખો. દાગ્યાએ વાણિયાનું ઢૂંઢ્યું ખેંચવા માંડ્યું. કેમ? કારણ કે દાગ્યાએ વાણિયાનું ઢૂંઢ્યું ખેંચવા માંડ્યું કારણ કે દાગ્યો વાણિયાને ચોરાયેલું ધન જ્યાં સંતાડ્યું હતું તે જગ્યા બતાવવા માંગતો હતો.
ચોરે જે ધન સંતાડ્યું હતું તે વાણિયાને બતાવવા માંગતો હતો, માટે ડગ્યાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું. કારણ કે ડગ્યો કૂતરો છે અને કૂતરો બોલી શકતો નથી, એટલે એણે શું કર્યું કે વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને પછી ખેંચવા માંડ્યું. નંબર બે, ડગ્યો માથું પછાડીને મૃત્યુ પામ્યો. કેમ? કારણ કે ડગ્યો માથું પછાડીને મૃત્યુ પામ્યો કારણ કે લાખાએ ડગ્યાને જોઈ ગુસ્સામાં મોં ફેરવી લીધું. ડગ્યો આ વર્તનથી દુઃખી થઈ ગયો અને પથરા ઉપર માથું પછાડીને મૃત્યુ પામ્યો. લાખા વરજારાને લાગે છે કે ડગ્યો એની જાતે છૂટો થઈને આવી ગયો છે. એને એવું લાગે છે કે વાણિયાને હું શું મોં બતાવીશ, મારી ઇજ્જત ઉપર પાણી ફેરવ્યું, એટલે એ ગુસ્સાથી મોં ફેરવી દે છે. આ વર્તન ડગ્યો સહન કરી શકતો નથી અને એ ડુંગર તરફ દોડી જાય છે અને પથરા ઉપર માથું પછાડીને મૃત્યુ પામે છે. નંબર ત્રણ, લાખા એક સરોવર બંધાવ્યું કારણ કે એનો વિશ્વાસ કૂતરાના મોંથી એને પસ્તાવો થયો હતો અને એની યાદ કાયમ રહે તે તેમ ઈચ્છતો હતો. કૂતરાની યાદની અંદર એનો વહાલો ડાગ્યો માથું પછાડીને મૃત્યુ પામે છે. એની નાની ભૂલને કારણે માથું પછાડીને મૃત્યુ પામે છે. એને ખૂબ જ પસ્તાવો થાય છે અને એની યાદમાં એને આ ડાઘાસર નામનું એક સરોવર બંધાવ્યું છે, જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે. અહીં નોટબુક કાર્ય તમારું પૂરું થાય છે. જઝાકલ્લા, થેન્ક યુ.